પાલ્યાની ગોદરેજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે બાંડાબેડા અને નલધરી ગામ પાસેથી પસાર થતા કોતરમાં કેમિકલ યુક્ત પાણી છોડી મુકાતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું હોવાના પણ આક્ષેપ કરાયા છે વાલિયા જીઆઈડીસીમાં કનેરાવ ગામની સીમમાં ગોદરેજ કંપની આવેલી છે જે કંપની દ્વારા અવરનવર કેમિકલ યુક્ત દૂષિત પાણી કોતરોમાં છોડી મૂકવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે તાજેતરમાં જ કંપનીના પાછળના ભાગેથી કનેરાવ ગામની સીમમાં ખેતરોમાં છોડી મૂકવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે જે બાદ ફરી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે બાંડાબેડા અને નલધરી ગામ પાસેથી પસાર થતાં કોતરમાં કેમિકલયુક્ત પાણી છોડી મુકાતા ભૂગર્ભ જળ દૂષિત થયું હોવા સાથે જળચરોના મોત પણ નિપજ્યા હોવાના આક્ષેપ ભાજપના તાલુકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સ્થાનિકોએ કર્યો હતો આ અંગે તેઓએ કંપની ઉપર રજૂઆત કરવા જતાં કંપની સત્તાધીશોએ તેઓને તમે શું કરી લેશો બે દિવસ અમારી કંપની બંધ રહેશે અમે જીપીસીબીના અધિકારીઓને રૂપિયા આપી દઈશું તેવો જવાબ આપતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી કંપની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમે આ ગોદરેજ કંપની દ્વારા જે કેમિકલ યુક્ત ઝેરી પ્રાણી જે જગ્યા પરથી કંપનીને અંડરગ્રાઉન્ડ ગટર કરીને જે બાનાબેડા અને નલધરી અને આજુબાજુના ગામની અંદર જ્યાં પણ નદીની સાથે નાળું મળે છે તેની અંદર અંડરગ્રાઉન્ડ લાઇન કરીને ઝેરી કેમિકલ પાણી જે જગ્યા પરથી છોડવામાં આવે છે એ જગ્યા પર આજ રોજ અમે બધા ઉપસ્થિત છે અમે જોયું કે પાણી એકદમ ગંદુ અને ઝેરી કેમિકલ યુક્ત છે એ પાણી છોડવાથી આજુબાજુના ગામના તમામ ખેડૂતોને પોતાના ખેતી માટે બોર કરવા બોરની અંદર પણ એ ઝેરી કેમિકલયુક્ત પાણી જાય છે અને આ આજુબાજુના ગામના ઢોર પાણી પીવા માટે પણ એ પાણી પી તો મૃત્યુ થાય એવી પરિસ્થિતિ છે આગળ બાડાબેડા ગામ આવ્યું છે તે જગ્યા પર અમુક સમા આદિવાસી સમાજના લોકો અમુક માછીમારી કરીને પણ જીવે છે તેંગાળી તમામ એ કોતેડાના અને ચેકડેમના તમામ માછલી માછલીઓ મૃત્યુ પામેલા છે એના પણ અમારી પાસે ફોટોગ્રાફ અને એ ગ્રામજનોનો આક્રોશ ભયંકર છે અમે કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપનીના સત્તાધીશો અને કંપનીના મેનેજરો એવો જવાબ આપે છે કે શું કરી લેશો બહુ બધો તો અમારી કંપની એક બે દિવસ અમે બંધ રાખીશું અને જીપીસીબીવાળાને અમે પૈસા ખવડાવી દઈશું એટલે ભ્રષ્ટાચાર કરીને આમ પ્રજા અને આમ ખેડૂતોને માટેને મોટા પાયે નુકસાન કરીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાડી ચામડીના જીપીસીબીના અધિકારીઓ પૈસા લઈને બેસી ગયા છે અને કોઈપણ જાતની કાર્યવાહી આ કંપની દ્વારા કરવામાં આવતી નથી